બેંકના ખાનગીકરણના વિરોધમાં આજે બેંક કર્મચારીઓએ ધરણાનો કાર્યક્રમ યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા. રાષ્ટ્રીયકૃત બેંકના ખાનગીકરણનો બેંક કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. બેંક કર્મચારીઓની લડતના ભાગરૂપે આજે ઘોઘા સર્કલ નજીક આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખા સમક્ષ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધરણામાં જોડાયેલા બેંક કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ અંગે પુનિતભાઈ ઓઝાએ માહિતી આપી હતી. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના નેજાની છે. દેશભરના બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા તમામ નવ સંગઠનોએ આજે રાષ્ટ્રવ્યાપી ધરણાનો કાર્યક્રમનું એલાન આપેલું છે. આગામી તારીખ 16-17 ડિસેમ્બરના રોજ 2 દિવસની રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનો પણ અમલ કરવામાં આવશે, જેમાં ભાવનગર શહેર અને જિલ્લાના અંદાજે 600 બેંક કર્મચારીઓ સામેલ થશે. મુખ્યત્વે 29 નવેમ્બરે સંસદનું શીતકાલીન સત્ર શરૂ થયું છે. તેના એજેન્ડામાં બેન્કિંગ રેગ્યુલેશન બિલ, જેમાં સરકાર દ્વારા એમેન્ડમેન્ટ કરવા માટેનું બિલ રજૂ કરવામાં આવેલું છે, જે આગામી દિવસોમાં પસાર કરવા માટે અને સરકાર આના બિલને સંસદમાં મૂકશે. આના વિરોધ માટે થઈ અને બેન્કિંગ ઉદ્યોગના તમામ કામદારો સંયુક્ત રીતે આંદોલન ચલાવી રહ્યા છે. 1969માં દેશમાં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. તે સમયે ફક્ત 8,000 શાખાઓ હતી. આજે ગ્રામ્ય વિસ્તાર સુધી બેન્કિંગ સેવાઓ પહોંચી છે. આજના દિવસે માર્ચ 2021ના ફિગર પ્રમાણે 1,18,000 શાખાઓ કુલ આ દેશમાં રાષ્ટ્રીયકૃત બેન્કોની છે. તેમજ ધિરાણ તેમજ થાપણોમાં પણ ખૂબ જ નોંધપાત્ર વધારો થયો છે. કહેવાનો અર્થ એ જ કે જો બેન્કિંગની સુવિધાઓ જો ગ્રામ્ય ક્ષેત્ર સુધી પહોંચી હોય, સામાન્ય મજૂર સુધી પહોંચી હોય, ખેડૂત વર્ગ સુધી પહોંચી હોય, તો એ રાષ્ટ્રીયકરણને આભારી છે. 1969 પછી 796 ખાનગી ક્ષેત્રની બેન્કો નિષ્ફળ ગયેલ છે, જેમાં કોઈ ઉદ્યોગપતિઓના પૈસા ડૂબ્યા નથી, પરંતુ સામાન્ય પ્રજાજનો કે જેની જીવનભરની કમાઈ હતી, મહેનતની પૂંજી હતી, તે ડૂબવાનો વારો આવ્યો છે. ગ્લોબલ ટ્રસ્ટ બેંક એક ઉદાહરણ છે. તાજેતરમાં પણ પીએમસી બેંક નિષ્ફળ ગઈ, તેમાં પણ સામાન્ય પ્રજાજનોના પૈસા ગુમાવવાનો યસ વખત આવ્યો છે. તેમજ યસ બેંક પણ તાજેતરમાં જ આપણો કિસ્સો છે કે એ ફેલ ગઈ છે. જેથી પ્રજાના પૈસાની સલામતી માટે પણ બેંકનું રાષ્ટ્રીયકરણ યથાવત રાખવું જોઈએ. ખાનગીકરણના વિરોધમાં આગામી 16 અને 17 ડિસેમ્બર 2 દિવસ બેંક કર્મચારીઓ દ્વારા હડતાલનું એલાન પણ આપવામાં આવેલ છે.